नमस्कार विद्यार्थी मित्रों, अल्फा विद्या संकुल ની YouTube चैनल માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 8 માં ચેપ્ટર નંબર 11 બળ અને દબાણ વિશે ચર્ચા કરવાની છે। સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવનામાં થોડીક એનિમેશન વિશે વિડિયો હું તમને બતાવીશ અને એના વિશે થોડીક જાણકારી આપીએ, પછી આપણે ચેપ્ટરના અંદર પ્રવેશ કરીએ। પહેલા આપણે એની બેઝિક પ્રસ્તાવના થોડીક જોઈ લઈએ। હવે અહીંયા આપેલું છે કે ફૂટબોલને ગતિમાં લાવવા માટે તમે શું કરો છો, એટલે કે આપણી પાસે એક ફૂટબોલનો દડો હોય અને એને તમારે જો ગતિમાં લાવવો હોય તો તેના માટે તમે શું કરો છો। સ્વાભાવિક વસ્તુ છે કે તેના માટે આપણે તેને લાત મારીએ છીએ, બરોબર। પછી ગોલકીપર દડાને કઈ રીતે અટકાવે છે, કે ગોલકીપર હોય એ ગોલને રોકવા માટે ઊભેલો હોય ત્યારે ગોલને કેવી રીતે રોકે છે। પછી એમાં એવું આપ્યું કે હોકીનો ખેલાડી હોકી વડે ગતિ કરતા દડાને હળવા ફટકાથી ગતિની દિશા બદલે છે, તો કે હા બદલે છે। કેવી રીતે? ધારો કે હોકીનો દડો છે આ દિશામાં ગતિ કરતો હોય અને એને કોઈ પ્લેયર આવી અને આ બાજુથી ફટકો મારે તો એની દિશા સીધીમાંથી આ બાજુ કેવી થઈ જાય, થોડીક આ બાજુ થઈ જાય। તો એ કેવી રીતે, એના માટે શું કરવું પડે? તો કે એના માટે આપણે બળ લગાડવું પડે, જે આપણા ચેપ્ટરના નામમાં જ આપેલું છે, બળ અને દબાણ। પહેલા પોર્શનમાં આપણે બળ વિશે ચર્ચા કરવાની છે અને બીજા પોર્શનમાં આપણે દબાણ વિશે ચર્ચા કરવાની છે। હજી આપણે થોડુંક વધુ વિસ્તારથી સમજવા માટે હું હજી એક તમને વિડિયો બતાવું કે ફૂટબોલ હોય તો એમાં ગોલને રોકવા માટે આપણે કેવી રીતે એની ઉપર દબાણ ગોલકીપર લગાડતો હોય એ આપણે જોઈએ। આ ફૂટબોલ રમે છે અને જો પાછું એકવાર ફરી એકવાર, પેલા ભાઈએ દડાને રોક્યો તો એ કેવી રીતે રોક્યો જોઉં, તો કે એની ઉપર કંઈક બોર્ડ લગાડીને એને દડાને રોકેલો છે। પછી હજી હું એક તમને વિરાટ કોહલી વાળો વિડીયો બતાવું અને ક્રિકેટ દ્વારા આપણે સમજીએ કે કોઈ બેટ્સમેન છે એ બોલને ફટકો મારવો હોય તો એ કેવી રીતે એની ઉપર બોર્ડ લગાડે। આ વિરાટ કોહલી છે એના બેટ વડે કોઈ દડા ઉપર બોર્ડ લગાડે તો એમાં શું આપવું પડે, એને બોર્ડ આપવું પડે તો દડો છે આગળની દિશામાં ગતિ કરવાની શરૂઆત કરે। જો એની ઉપર બળ લગાડવામાં ન આવે તો દડો ત્યાં ને ત્યાં સ્થિર રહે। તો હવે આપણે પાછા પ્રસ્તાવના તરફ આગળ વધીએ। આપણી પ્રસ્તાવનામાં શું આપેલું હતું, તો કે ફૂટબોલને ગતિમાં લાવવા શું કરવું પડે, પછી એની આપણે ચર્ચા કરી કે દડાને શું કરવું પડે, લાત મારવી પડે એટલે કે એને બળ આપવું પડે, પછી ગતિમાન દડાને વધારે ગતિમાં લાવવા શું કરવું પડે, તો કે ગતિમાન દડો છે એની ઓલરેડી ગતિ તો ચાલુ જ છે અને જો એની ઝડપમાં તમારે વધારો કરવો હોય એટલે કે એને વધારે ગતિમાં લાવવું હોય તો એને તમારે પાછળથી ધક્કો મારવો પડે એટલે કે બળ લગાડવું પડે। પછી આપેલું છે ગોલકીપર દડાને કઈ રીતે અટકાવે છે, હમણાં આપણે વિડીયો દ્વારા જોઈ ગયા કે ગોલકીપર છે એ કોઈ પણ શરીરના અંગ દ્વારા ગોલને રોકે છે તો એમાં શું લગાડે છે, બળનો ઉપયોગ કરીને દડાને રોકે છે। પછી આગળ આપેલું છે કે બેટ્સમેન દડાને ફટકો મારવા શું કરે છે, આપણે વિરાટ કોહલીના વિડીયો દ્વારા જોયું કે એ છે પોતાના બેટ દ્વારા દડા ઉપર શું લગાડે છે, બળ લગાડે છે, બળ લગાડીને દડાને આગળની તરફ ગતિ કરાવે છે। ટૂંકમાં આ પ્રસ્તાવનામાં જે પ્રશ્નો પૂછવામાં આવેલા છે બધાના જવાબમાં શું આવે, બળ। જુદી જુદી ક્રિયાઓ દ્વારા તમે કોઈ પણ પદાર્થ કે કોઈ પણ વસ્તુ ઉપર બળ લગાડો તો જ એની અવસ્થામાં ફેરફાર થાય, બળ કે બળ લગાડ્યા વગર તેની અવસ્થામાં ફેરફાર થતો નથી। આ હતી આપણા ચેપ્ટરની પ્રસ્તાવના। હવે આગળ આપણે જોઈએ કે બળ એટલે શું, બળ એટલે શું, બળની વ્યાખ્યા વિશે ચર્ચા કરીએ। ધક્કો મારવો કે ખેંચવાની ક્રિયાને વિજ્ઞાનની ભાષામાં શું કહે છે, બળ કહે છે। કે કોઈ વસ્તુ મારી પાસે રહેલી હોય, ધારો કે દરવાજો હોય અને એને તમારે ખોલવો હોય અથવા બંધ કરવો હોય તો તમારે એની ઉપર શું લગાડવું પડે, બળ લગાડવું પડે। બળ કેવી રીતે લગાડી શકાય, તો કે તમે એને ધક્કો મારી શકો અથવા દરવાજાને ખેંચી શકો। તો આ ક્રિયાને વિજ્ઞાનની ભાષામાં શું કહેવામાં આવે છે, બળ તરીકે ઓળખવામાં આવે છે। પછી અમુક ક્રિયાઓ જેવી કે ચૂંટવું, ચૂંટવાની ક્રિયા એટલે શું, કે ધારો કે તમે કોઈ સરસ મજાના બગીચાના ગાર્ડનમાં બેઠા હોય અને ત્યાં વિવિધ અલગ અલગ પ્રકારના ફૂલો રહેલા હોય અને એમાંથી તમારે કોઈ એક
સારા ફૂલને પસંદ કરવું તો એ ક્રિયાને શું કહેવાય? ચૂંટવું કહેવાય. પછી આગળ આપેલું છે ખોલવું, બંધ કરવું, લાત મારવી જેવી આપણી રોજિંદા જીવનમાં થતી ક્રિયાઓમાં આપણે બળનો ઉપયોગ કરીએ છીએ. સ્વાભાવિક વસ્તુ છે કે આપણે કોઈ પણ વસ્તુ કરીએ, કોઈ દડાને ધક્કો મારીએ, કોઈ ફૂટબોલને લાત મારીએ કે કોઈ બેટ દ્વારા ક્રિકેટના દડાને ફટકો મારીએ, તો એ બધી જ ઘટનાઓમાં આપણે શું લગાડીએ છીએ? બળ લગાડીએ છીએ. આપણા રોજિંદા જીવનમાં આપણે બળનો ખૂબ જ વધારે ઉપયોગ કરીએ છીએ. બળ એટલે શું એ ખ્યાલ આવી ગયો? હજી એકવાર, ધક્કો મારવો કે ખેંચવાની ક્રિયાને વિજ્ઞાનની ભાષામાં શું કહેવામાં આવે છે? બળ તરીકે ઓળખવામાં આવે છે. એનાથી આગળ જઈએ આપણે કે બળની શરૂઆત, આ ચેપ્ટરની પ્રસ્તાવના પછી આવે છે બળની શરૂઆત, કે બળ વિશે થોડીક બેઝિક માહિતી અને બળ કઈ દિશામાં તમે લગાડો તો એનાથી શું ફેરફાર થઈ શકે. હવે એમાં પહેલો ટોપિક આપેલો છે કે જ્યારે બંને બળોની દિશા સમાન હોય એટલે કે એક સરખી હોય ત્યારે તે બંને બળો એકબીજામાં ઉમેરાય છે. ઉમેરાય છે એટલે કે શું થાય? એકબીજામાં એકબીજાનો શું થાય? સરવાળો થાય. આનું હું તમને સાવ સિમ્પલ અને સરળ ઉદાહરણ આપું કે એક દડો છે એ આ દિશામાં, આ ડાયરેક્શનમાં આગળની દિશામાં ગતિ કરે છે. હવે આમાં શું કહેવામાં આવ્યું કે બંને બળોની દિશા સમાન હોય એટલે કે દડો ગતિ કરતો હતો તો એની પાસે એક તો બળ લાગતું જ હતું. એ કઈ હતું? એ બળ કયું હતું? તો કે એ આગળની દિશાવાળું હતું. હવે બીજું બળ હું એમાં એડ કરું અને એ બીજું બળ પણ એ જ દિશામાં હું લગાડું તો એ બંને બળોનો શું થઈ જશે? સરવાળો થઈ જશે. એટલે આપણે એના ઉપરથી કહી શકીએ કે એ દડાની ગતિમાં શું થાય? વધારો થાય. બરોબર, સિમ્પલ હાઉસ તમને સમજાવું કે એક દડો આગળની દિશામાં આમ આ દિશામાં ગતિ કરતો હોય હું અને એને પાછળથી, એની પાછળના ભાગેથી એને વધારે ધક્કો મારું તો એ દડો શું થાય? વધારે ઝડપથી આગળની દિશામાં ગતિ કરે. એટલે કે બળોનો સરવાળો થાય એમ કહેવાય, એકબીજામાં ઉમેરાય એવું આપણે કહી શકીએ. પછી એના પછીનો મુદ્દો આપેલો છે કે જ્યારે બંને બળોની દિશા વિરુદ્ધ હોય ત્યારે તે બંને બળોનો તફાવત લેવામાં આવે છે. આ ઘટના આપણે જોઈ એમાં શું હતું? તો કે એ ઘટનામાં બંને બળોની દિશા એક જ હતી એટલે કે સમાન દિશા હતી. હવે બીજો મુદ્દો જોવાનો છે, એમાં શું આપેલું છે કે આ મારી પાસે એક દડો રહેલો છે એ આ તરફ આગળની દિશામાં ગતિ કરે છે અને જે હું બીજું બળ એની ઉપર લગાડું છું એ કયું છે? તો કે એની વિરુદ્ધ દિશામાં છે. એની સમાન દિશામાં છે નહીં પરંતુ એની વિરુદ્ધ દિશામાં છે. તો એનું શું થાય? તો કે એ બંને બળોનો તફાવત લેવામાં આવે એટલે કે એ બંને બળોની એકબીજામાંથી શું થાય? બાદબાકી. આનું હું તમને સિમ્પલ ઉદાહરણ આપું કે આ મારી પાસે દડો છે એ આગળની દિશામાં એટલે કે આ બાજુ ગતિ કરે છે અને હું એને આગળના ભાગથી ધક્કો મારું, આગળના ભાગેથી ધક્કો મારું તો એ દડાની ઝડપ વધે કે ઘટે? શું થાય વિદ્યાર્થી મિત્રો? એ દડાની ઝડપમાં ઘટાડો થાય. એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે તે બળોની બાદબાકી થાય તેવું આપણે કહી શકીએ. પછી આગળ આપેલું છે, આમ આપણે શીખ્યા તે પ્રમાણે બળ વધારે કે ઓછું હોઈ શકે તેથી કહી શકાય કે બળ તેના મૂલ્ય ઉપર આધાર રાખે છે. બળને એક ચોક્કસ મૂલ્ય હોય છે જેના ઉપર એ આધાર રાખે છે. આ એટલી બેઝિક વસ્તુ તમને ખ્યાલ જ હશે, છતાં પણ એકવાર હું તમને પાછું કહી દઉં. અને એનાથી આગળ આપેલું છે કે કોઈ પણ વસ્તુને બળ આપી ગતિ કરાવવા માટે તે વસ્તુનું દળ એટલે કે વજન જે ધક્કો આપનાર પરિબળ હોય તેના વજન કરતાં ઓછું હોવું જોઈએ. સમજો વિદ્યાર્થી મિત્રો આ મુદ્દામાં શું કહેવા માગે છે, ખાસ હજી એકવાર વાંચું કે કોઈ પણ વસ્તુને બળ આપીને ગતિ કરાવવી હોય તો તે વસ્તુનું વજન એટલે કે તે વસ્તુનું દળ જે ધક્કો આપનાર પરિબળ હોય તેના કરતાં ઓછું હોવું જોઈએ. તેના કરતાં વધારે હોય તો એ બળ આપીએ તો પણ એની ગતિમાં કંઈ ફેરફાર થાય નહીં એટલે કે એની અવસ્થામાં કંઈ ફેરફાર થાય નહીં. આવું શું કામે એ બધાને તમને ખ્યાલ પડતો જ હશે અને તમે ક્લિયર જ હશો કે આવું સર આપણે શેના ઉપરથી કહી શકીએ. હવે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે ધારો કે તમારો વજન 35-40 કિલો રહેલો હોય, આપણે સામાન્ય ખાલી વાત કરીએ, અને તમારી પાસે એક ટેબલ રહેલું છે એને તમારે બળ આપી અને એને આગળની દિશામાં ગતિ કરાવવાની છે.
परंतु जो ए टेबल नु वजन तमारा वजन करता वधारे होय तो शू तमे ए टेबल ने आगळनी तरफ गति करावी शको करावी शको के ना करावी शको ना ज करावी शको एनु कारण शू तो के ए टेबल नु वजन छे एनु वजन तमारा वजन करता केवू हशे वधारे हशे एटला माटे आमा कीधुं के जे वस्तु नु जे वस्तु ने अपने गति करावी होय बळ आपीने एनु वजन जे धक्को आपनार परिबळ होय के जे धक्को आपनार पदार्थ के मानस के जे वस्तु जेना द्वारा तमे धक्को अपावो छो एना करता केवू होवू जोईए हमेशा ओछू होवू जोईए। पछी आगळ आपेलू छे के ज्यारे कोई पण पदार्थ गति करतो होय त्यारे तेनी दिशा तेनी गतिनी दिशामां ज बळ लगाड़वामां आवे तो तेनी गतिमां शुं थाय वधारो थाय। આપણે હમણાં દડાવાળી વસ્તુ જોઈ ગયા એ જ વસ્તુ સેમ આપેલી છે કે જે પદાર્થ આગળની દિશામાં ગતિ કરતો હોય અને તમે તેને એ જ દિશામાં એની ઝડપ વધારો એ જ દિશામાં ધક્કો મારો તો એની ગતિમાં શું થાય વધારો થાય। એક સેના ઉપરથી એ આપણે આ ટોપિક પરથી કહી શકીએ આ નિયમ ઉપરથી આપણે કહી શકીએ કે સમાન દિશામાં લાગતા બળોનો શું થાય હંમેશા સરવાળો થાય। અને છેલ્લો ટોપિક આપેલો છે કે જો ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો તેની ગતિમાં શું થાય ઘટાડો થાય। એ ટોપિક કેના ઉપરથી આપેલો છે એ ટોપિક આના ઉપરથી કે બંને બળો પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે તે બંને બળોનો શું લેવામાં આવે તફાવત। મેં હમણાં કીધું હતું એ પ્રમાણે જ કે આ દડો આ દિશામાં આગળની દિશામાં ગતિ કરતો હોય અને હું એને સામેની દિશામાંથી હું એને ઉપર બળ લગાડું તો એની ગતિ શું થાય ઘટે એની ગતિમાં વધારો થાય ને એની ગતિમાં તમારે વધારે કરવો હોય તો તેની દિશામાં તેને પાછળથી ધક્કો મારવો પડે તો જ તેની ગતિમાં વધારો થઈ શકે બાકી એની દિશા ગતિમાં વધારો થાય નહીં। ઓકે આજે આપણે શું શું જોયું તે ફરીથી એકવાર જોઈ લઈએ। પહેલા પ્રસ્તાવના હતી એમાં એટલા ટોપિક એટલા મુદ્દા આપેલા હતા એ બધાનો આપણે જવાબ ગોઈતો જવાબમાં કોમન શું હતું તો કે આ બધી ઘટનાઓ પાછળ મહત્વનું પરિબળ કયું છે બળ બરોબર જેના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે। પછી આગળ જોયું આપણે બળની વ્યાખ્યા બળની વ્યાખ્યા કોને કહેવાય તો કે ધક્કો મારવો કે ખેંચવાની ક્રિયાને વિજ્ઞાનની ભાષામાં શું કહેવામાં આવે છે બળ કહેવામાં આવે છે। પછી એના પછીનો ટોપિક હતો કે આવી રોજિંદા જીવનમાં આપણા જે દરરોજની રોજબરોજની ક્રિયાઓ કરીએ છીએ એમાં પણ આપણે મોટાભાગે કેનો ઉપયોગ કરીએ છીએ બળ દ્વારા જ આપણી બધી ઘટનાઓ કરીએ છીએ। અને પછી આપણે જોયું બળની શરૂઆત બળના અમુક બેઝિક નિયમો કે તમારે કોઈ પણ પદાર્થ હોય એની ગતિની દિશામાં વધારો કરવો હોય તો કઈ દિશામાંથી બળ લગાડવું પડે અને એની દિશા એની ગતિમાં ઘટાડો કરવો હોય તો તમારે કઈ દિશામાં બળ લગાડવું પડે એટલી વસ્તુ ક્લિયર થઈ। આજના લેક્ચરમાં આપણે એટલા ત્રણ ટોપિકની ચર્ચા કરી અને એનિમેશન દ્વારા સમજ્યા આવતા લેક્ચરથી આપણે અહીંયાથી આગળ વધશું। હેવ અ નાઇસ ડે।